विद्यार्थी मित्रों, तमे धोरण 12 मां प्रवेश करी चुक्या छो। हवे आपणे आंकड़ा शास्त्रनुं संभावना विषे भणीशुं। आ चेप्टर टोटल 12 गुणनो छे, एमां 3 गुणनो एक दाखलो अने 4 गुणनो एक दाखलो पूछाय छे अने बाकीनो एमसीक्यू स्वरूपमां अने एक एक गुणमां पूछाय छे। तो आ चेप्टर संभावना खूब ज महत्वनुं छे। तो विद्यार्थी मित्रों, आपणे संभावना विषे भणीशुं। पहली व्याख्या यादच्छिक घटना कोने कहेवाय। तो यादच्छिक घटना एने कहेवाय कोई चांस ऊपर आधारित घटना ने, चांस ऊपर आधारित घटना ने यादच्छिक घटना कहे छे। एक उदाहरण आपो, दाखला तरीके एक सिक्को उछाड़ता छाप मळी, એને યાદચ્છિક ઘટના કહે છે। આપણે એક સમતળ સિક્કો ઉછાળીએ અને છાપ પણ મળે અને કાંટો પણ મળે, આ એક ઉછાળવાના પ્રયોગનો ચાન્સ છે। તો યાદચ્છિક ઘટનાની વ્યાખ્યા ચાન્સ પર આધારિત ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે। બીજી વ્યાખ્યા યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય। પહેલાં હું તમને સમજાવી લઉં, પછી આપણે મૂળ વ્યાખ્યા તરફ જઈશું। તો યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? એક સમતળ સિક્કો છે, એને જો હું ઉછાળું અને એનું પરિણામ ખબર જ છે, કાં તો છાપ મળવાની કાં તો કાંટો મળવાની, પરંતુ એ બે પરિણામોમાંથી એક પરિણામ ફાઇનલ છે, પણ એ પરિણામ આપણને પ્રયોગ પછી જ ખબર પડે। મતલબ હું સિક્કો ઉછાળું અને સિક્કા ઉપર છાપ મળશે કે કાંટો, એ પ્રયોગ પછી જ ખબર પડે, એને યાદચ્છિક પ્રયોગ કહે છે। તો આપણે આમ કહીશું, જે પ્રયોગનું પરિણામ અગાઉથી જ્ઞાત હોવા છતાં તેનું પરિણામ પ્રયોગ પછી જ નિશ્ચિત થાય, તેને યાદચ્છિક પ્રયોગ કહે છે। હું તમને સિમ્પલ વ્યવહારિક ઉદાહરણ સમજાવું કે ધોરણ 12મા ધોરણમાં તમને સ્ટેટિસ્ટિકમાં 78 ગુણ, કાં તો 52 ગુણ, કાં તો 0 ગુણ મળવાની સંભાવના, પેપર તમે આપ્યા પછી તમને રિઝલ્ટ મળે ત્યારે એ પ્રયોગનું પરિણામ જ્ઞાત થાય, તેને યાદચ્છિક પ્રયોગ કહે છે। ફરી વાર બોલું છું, યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો જે પ્રયોગનું પરિણામ અગાઉથી ખબર છે, પરંતુ એ પરિણામ કયું મળશે એ પ્રયોગ પછી જ ખબર પડે, તેને યાદચ્છિક પ્રયોગ કહે છે। નિદર્શાવકાશ કોને કહેવાય? તો યાદચ્છિક પ્રયોગના તમામ સત્ય પરિણામોને નિદર્શાવકાશ કહે છે। શાંત નિદર્શાવકાશ કોને કહેવાય? તો જે નિદર્શાવકાશના પરિણામો મર્યાદિત હોય, મતલબ કે પરિમિત હોય, તેને શાંત નિદર્શાવકાશ કહે છે। ધોરણ 8મામાં આપણે શાંત ગણ વિશે ભણી ગયા। શાંત ગણ આપણે ધોરણ 8મામાં શું કહેતા હતા કે જે ઘટનાના પરિણામો, જે ગણના પરિણામો ગણી શકાય, તેને શાંત નિદર્શાવકાશ કહે છે। પરિમિત મતલબ ગણી શકાય। તો શાંત નિદર્શાવકાશ કોને કહેવાય? તો જે નિદર્શાવકાશના પરિણામો પરિમિત હોય, તેને શાંત નિદર્શાવકાશ કહીશું। અને અનંત કોને કહેવાય? તો જે નિદર્શાવકાશના પરિણામો અપરિમિત હોય, મતલબ અનંત હોય, તેને અનંત નિદર્શાવકાશ કહે છે। અસત્ય ઘટનાની વ્યાખ્યા ભણીશું। તો અસત્ય ઘટના કોને કહીશું? તો બે વ્યાખ્યાઓ છે આપણી ચોપડીમાં, એક વ્યાખ્યા ગાણિતિક સંકેતમાં છે અને એક વ્યાખ્યા શાબ્દિક સ્વરૂપમાં છે। હું પહેલાં શાબ્દિક સ્વરૂપ એટલા માટે દોરું છું કે તમને ખ્યાલ આવે। અસત્ય ઘટના કોને કહેવાય? તો જે ઘટના કાયમી ના હોય, જે
घटना कायमी न बने एने असत्य घटना कहे छे। एनी व्याख्या आवे छे यादृच्छिक प्रयोगना निदर्शावकाश युना विशिष्ट उपगण पाई ने जो पाई आवे तो असत्य घटना कहेवाय। दाखला तरीके मार्च महीना में 32 दिवस होय आ वस्तु नक्की ना बने એટલે અસત્ય ઘટના કહેવાય। જે ખોટી ખોટી ઘટનાઓ હોય એને અસત્ય ઘટના કહેવાય। માં ફેબ્રુઆરીમાં 30 દિવસ હોય છે એ કતે જ નથી બનવાનું એટલે આપણે એને અસત્ય ઘટના કહીશું। ફરીવાર ગાણિતિક સંકેતમાં નિદર્શા અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ ફાઈ આવે મતલબ એક પણ ઘટક ના આવે તો એની અસત્ય ઘટના કહેવાય અને સત્ય ઘટના કોને કહેવાય તો એની બે ડેફિનેશનો છે। જે ઘટના સનાતન બને કાયમી બને જે હંમેશા સત્ય હોય એને સત્ય ઘટના કહે છે। સાંકેતિક સ્વરૂપમાં યાદચ્છિક પ્રયોગના વિશિષ્ટ ઉપગણ યુને સત્ય ઘટના કહેવાય। દાખલા તરીકે જે જન્મે છે કે મૃત્યુ પામે છે તેનું એક ઉદાહરણ છે ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ જ આવે છે એ ચોક્કસ ઘટના મતલબ કે સત્ય ઘટના કહેવાય। નાતાલ 15મી ડિસેમ્બરે જ આવે છે એને આપણે સત્ય ઘટના મતલબ ચોક્કસ ઘટના કહીશું। જે ઘટના સનાતન સત્ય હોય એને સત્ય ઘટના મતલબ ચોક્કસ ઘટના કહેવાય અને જે ઘટના ક્યારેય ના બને એને અસત્ય ઘટના કહે છે। હવે આપણે છેદ ઘટના કહીશું। જો છેદ ઘટના એક વસ્તુ યાદ રાખી લઈશું કે એ અને બી એક તો બે તમને ઘટનાઓ આપેલી હોવી જોઈએ અને એ અને બી બંનેમાં જે સભ્યો આવેલા હોય એને છેદ ઘટના કહેવાય। એમાં હોય અને બીમાં બંનેમાં હોય એવા કોમન સભ્યને છેદ ઘટના કહે છે। તે સંકેતમાં એ છેદ બી વડે દર્શાવવામાં આવે છે। આનો એક ઉદાહરણ હું અહીંયા લઉં છું તે તમે સમજી શકશો। દાખલા તરીકે છેદ ઘટના કોને કહેવાય બરાબર સમજી લઈશું તો ઘટના એમાં સભ્યો આવેલા હોય અને ગણ બીમો જે સભ્યો આવેલા હોય મતલબ કે બંનેમાં કોમન સભ્યો હોય એને છેદ ઘટના કહે છે। તેને સંકેતમાં એ છેદ બી વડે દર્શાવાય છે। દાખલા તરીકે ગણ એમાં સભ્યો 1, 2, 3 અને 4 હોય તથા ગણ બીમાં સભ્યો 2, 4 અને 5 હોય તો તમને પરીક્ષામાં પૂછે એ છેદ બી બરાબર ખાલી જગ્યા તો આપણે આમ કહીશું એ છેદ બી બરાબર બંનેમાં જે સભ્ય કોમન સભ્ય હોય બંનેમાં બીજો સભ્ય 4-4 છે તો ગણ ઘટના એમાં પણ સભ્યો હોય અને ઘટના બીમાં પણ જે સભ્યો હોય મતલબ બંનેમાં સભ્યો આવેલા હોય એને એ છેદ બી કહે છે। તો એ છેદ બીના સભ્યો અહીંયા આવશે 2 અને 4। ચલો આવી જ આપણે બીજી એક વ્યાખ્યા ભણીશું યોગ ઘટના। યોગ ઘટના કોને કહેવાય તો આવી વસ્તુ થશે યોગ ઘટના। એક તો એ અને બી બંને નિદર્શા અવકાશના ઘટકો હોવા જોઈએ। ગણ એમાં હોય અને અથવા ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોના ગણને યોગ ઘટના કહે છે। તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે। એક હું અહીંયા ઉદાહરણ લઉં છું જે ઉદાહરણ દ્વારા તમે સરળતાથી સમજી શકશો। વ્યાખ્યા ભૂલી જવાય તો જો તમને ઉદાહરણ ખબર હોય તો તમે ઇઝીલી આનો આન્સર આપી શકો। દાખલા તરીકે ગણ એમાં સભ્યો છે એ
A, G, E and F. तो तुमने A पर पूछे A योग B बराबर खाली जगह, तो आपने A योग B मां सभ्यो A मां लखी सो गण A मां पण होय अने गण B मां पण होय एवा तमाम घटकोना घटना ने योग घटना कहे छे। तो A ना तमाम सभ्यो लखी दईसो, B ना तमाम सभ्यो लखी दईसो, पण कोई घटक नहीं पुनरावर्तन थवु ना जोईए। तो A B C अने D लखीसो, अहींया A आवी गयो छे तो फरी फरी ने लखीए G E अने F। टूंकमां योग घटना कोने केवाय, तो गण A ना अने गण B ना तमाम घटकोथी बनती घटना ने योग घटना कहे छे। मतलब A ना अने B ना तमाम सभ्यो एने योग घटना केवाय, ज्यारे छेद घटना मां बन्ने ना कॉमन सभ्यो बन्ने मां समान समान होय एने छेद घटना केवाय। तो आ एक उदाहरण आपने भणी गया योग घटना नु। हवे आपणे पूरक घटना विषय भणीशो। तो पूरक घटना कोने केवाय, जो पूरक घटना एने आम केवाय का ए एक तो निदर्शा अवकाश तो घटक होवो जोईए, घटना युमा होय पण एमा न होय तेवा तमाम सभ्यो ने पूरक घटना कहे छे। फरीवार एक उदाहरण लेसो एटले उदाहरण द्वारा आपणे सरळताथी समझी सकीशो। तो पूरक घटना एने संकेत मां ए डेश अथवा ए बार वडे पण दर्शाववामां आवे छे। फरी व्याख्या बोलू छु, पूरक घटना, पूरक घटना ने व्याख्या सिंपल वस्तु का एक तो सार्वत्रिक गण युमा हो पण ए मां ना हो तेवा तमाम सभ्योना घटना ने पूरक घटना कहे छे। तेने संकेत मां ए डेश वडे दर्शावाय छे। एक अहींया उदाहरण लो तो तमे इजीली समझी सकशो। दाखला तरीके ए ना सभ्यो आपेला छे 1 2 3 अने 4 अने सार्वत्रिक युमा आपेला छे 1 2 3 4 5 अने 6। तो आपने एक पूछे ए डेश सो, तो ए डेश की व्याख्या आपे एवुं बोल्या के घटना युमा होय पण ए मां ना होय, एना तमाम सभ्यो घटना ए बनती नथी। मतलब एवो थाय गण ए नो एक पण सभ्य आपणे लखवानो नथी। अहींया ए मां 1 2 3 अने 4 आपेला छे, तो युमा होय पण ए मां ना होय एना सभ्यो कया कया छे 1 2 3 अने 4। तो 1 2 3 4 आपणे लखीशुं नहीं, तो बाकीना सभ्यो 5 अने 6 एने ए डेश कहेवामां आवे छे। बीजुं एक उदाहरण द्वारा समझाऊं, एक बीजुं उदाहरण जेथी तमने बधुं ख्याल आवी जाय, ज्यारे आपणे दाखला गणीए त्यारे सरळताथी आपणे गणी शकीए। यु बराबर हुं लई लउं छुं ए सी डी ई अने ए, अने एना सभ्यो हुं लखी दउं छुं ए ई एफ अने बार। तो ए डेश सोल, फरी कही दउं छुं तो ए डेश कोने कहेवाय, तो एना सभ्यो घटना ए न बने, मतलब एना सभ्यो न पण युमा होय एवा तमाम सभ्यो ने ए डेश कहेवाय। तो ए छे तो ए घटना आपणे लखीशुं नहीं, तो ए डेश बराबर एनो सभ्य एक पण एनो सार्वत्रिक गण युमा होय पण ए मां ना होय, आमां ए छे तो आपणे लखीशुं नहीं, आमां ई छे तो आपणे लखीशुं नहीं, अहींया एफ छे तो आपणे एफ लखीशुं नहीं। तो बाकीना कया सभ्यो रह्या बाय, के तो गण ए बनती ज नथी, तो बाकीना सभ्यो सी अने डी ए पूरक घटना कहेवाय। तो हवे आपणे उदाहरण द्वारा इजी दाखला करी शकाय। परिवार बोलो छो,
सार्वत्रिक गण युमा होय, सार्वत्रिक गण युमा होय, पर ग एमान न होय, एने पूरक घटना कहेवाय। एना सभ्यो बधाज लखवाना नहीं, बाकीना युमा जोईने सभ्यो लखी देवाना, पण गण एना तमाम सभ्योने बादबाकी करी देवानी। आने आपे पूरक घटना कही छे। हवे आपणे आगळ जईशुं परस्पर निवारक घटना। परस्पर निवारक घटना, परस्पर निवारक घटना कोने कहेवाय? तो धोरण 8 मां आपणे एवुं कहेता हता कि अने बी अलग गण होय। ए 8 धोरण मां आपणे आवी व्याख्या बनावता हता, ए अने बी अलग अलग सभ्यो होय, एने अलग गण तरीके आपणे ओळखता हता। હવે અલગ ગણ હોય તો આપણે ધોરણ 8 કેવું કહેતા હતા? ગણ એમાં સભ્યો 1, 2 અને 3 લઈએ, ગણ બીના સભ્યો 4, 5 અને 6 લઈએ, તો બંનેનો છેદ શું થાય? તો થાય થાય છેદ, મતલબ બંનેનો કોમન સભ્ય, બંનેનો એક પણ કોમન સભ્ય નથી। ગણ એ અને ગણ બી બંને અલગ અલગ સભ્યો છે, એટલે એ છેદ બી એનો એક પણ સભ્ય ના હોય તો એને આપણે ખાલી ગણ કહેવાય। મતલબ ધોરણ 8 આપણે અલગ ગણ એવો શબ્દ વાપરતા, પણ ધોરણ 12 સંભાવનામાં આવી વ્યાખ્યા છે પરસ્પર નિવારક ઘટના। તો પરસ્પર નિવારક ઘટના કોને કહીશું? કે જો એ અને બી એક તો નિદર્શ અવકાશ ઘટનાઓ હોવી જોઈએ, એટલે એ અને બીના સભ્યો તમને આપ્યા હોવા જોઈએ, તથા જો એ છેદ બી બરાબર ફાઈ થાય તો તેને પરસ્પર નિવારક ઘટના કહે છે। તમને એવો દાખલો પૂછે એ અને બી નિવારક છે તે સાબિત કરો, તો તમારે ઘણ એ છેદ બી શોધી જવાનું, અને જો એ છેદ બી બરાબર ફાઈ આવે તો તેને પરસ્પર નિવારક ઘટના કહેવાય। ફરી બોલું છું, પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય? એક તો એ અને બી નિદર્શક અવકાશની બે ઘટનાઓ હોવી જોઈએ, તથા જો એ છેદ બી બરાબર ફાઈ થાય તો તેને પરસ્પર નિવારક ઘટના કહેવાય। હવે પરસ્પર નિવારક ઘટનાની સાથે સાથે આપણે બીજી વ્યાખ્યા પણ લઈ લઈએ। પરસ્પર નિશેષ ઘટના। હવે પરસ્પર નિશેષ ઘટના કોને કહેવાય? પરસ્પર નિવારકમાં આપણે એવું કહેતા હતા કે જો એ છેદ બી બરાબર ફાઈ હોય તો એને પરસ્પર નિવારક ઘટના કહેવાય। અહીંયા એક તો એ યોગ બી બરાબર યુ થાય, મતલબ એના અને બીના તમામ સભ્યો, એને આપણે યુ વડે દર્શાવીશું, તો આની વ્યાખ્યા આપણે આમ બોલીશું પરસ્પર નિશેષ ઘટના। એક તો પહેલી વાત, એ અને બી નિદર્શ અવકાશ ની બે ઘટનાઓ છે, તથા જો એ યોગ બી બરાબર યુ થાય તો તેને પરસ્પર નિશેષ ઘટના કહે છે। ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો, જો નિવારક શબ્દ કે તો એ છેદ બી બરાબર ફાઈ આવવાનો, અને નિશેષ શબ્દ કે તો એ યોગ બી બરાબર યુ લાવવાનો। વ્યાખ્યા ભૂલી જાઓ તો તમે ખાલી સંકેત યાદ રાખો, એ છેદ બી બરાબર ફાઈ થાય તો એને નિવારક ઘટના કહેવાય, અને એ યોગ બી બરાબર યુ થાય તો એને નિશેષ ઘટના કહેવાય। હવે આપણે એક અગત્યની વ્યાખ્યા ભણીએ છીએ, તફાવત ઘટના। તફાવત ઘટના કોને કહેવાય?
बराबर समझी लेंगे। जो व्याख्या पूरी जवाब तो संकेत जरा याद रख लो, ये मान तफावत ने बाद बाकी बोला है, तो ए माइनस संकेत मां ए माइनस थ्री बड़ी दर्शा बात छे। व्याख्या पढ़ता पहले तुम उदाहरण लिखता मान ले लो छो कि तबे इजीली समझे सको। गण ए मां सभ्यो एक बे अने त्रण चार छे, बी मां सभ्यो बे त्रण चार अने पांच छे, तो तुमने यू पूछी ना के ए माइनस बी शोधो। मैं उदाहरण पहले इतना माटे लग छू व्याख्या इजीली समझी सकाय। एक तो पहले तफावत घटना जारे व्याख्या लखवानी परीक्षा में तुमने पूछा तो पहले लीटी आवी लखाई जवी जोई ए अने बी निदर्शता अवकाश ने घटना हो छे, आ बने घटना हो छे। हवे ए माइनस संकेत मां ए तफावत ने ए माइनस बी वडे दर्शाववामां आवे छे। आना बीजा शब्दमां बोलतो तो एम बोलाय घटना ए बने छे पण घटना बी बनती नथी। परीक्षामां तमने ए माइनस बी ना बदले आम पण पूछी नाखे ए माइनस बी शोधो अथवा ए छे बी डेश शोधो। आनो मतलब आज थाय घटना ए बने छे पण घटना बी बनती नथी, डेस्को मतलब घटना बनती नथी। आनो मतलब ए ज था घटना ए बने छे पण घटना बी बनती नथी, आने तफावत घटना कहे छे। हवे हुं बिलकुल गुजराती मां बोलूं तो तमने जो ए माइनस बी पूछे अथवा ए छेद बी पूछे तो आम लखीशो गण ए ना सभ्यो एक बे त्रण अने चार आपेला छे, बी ना सभ्यो बे त्रण चार पांच आपेला छे अने मारे ए माइनस बी शोधवुं छे, तो आनो मतलब एवो थयो घटना बी बनती नथी तो बी ना तमाम सभ्योनी बादबाकी करवानी छे અને કોઈ બીનો સભ્ય જો ગણ એ માં આવી ગયો હોય તો પણ એની પણ બાદબાકી કરવાની। બે ત્રણ અને ચાર દેખાય છે તો બે ત્રણ અને ચાર લખવાના નહીં, તો ગણ એ નો સભ્ય માત્ર એક જ બાકી રહ્યો એ। ફરી બોલું છું ઘટના એ બને છે પણ ઘટના બી બનતી નથી, ઘટના બી ના તમામ સભ્યો તો બાદ બાકી થઈ જ ગઈ છે પણ બીનો સભ્ય જો એમાં હોય એની પણ બાદ બાકી કરી નાખવાની, એને કહેવામાં આવે છે તફાવત ઘટના। આવો એક બીજા ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું તફાવત ઘટનાનું એક બીજું ઉદાહરણ લઉં છું। તફાવત ઘટના માટે દાખલા તરીકે એમાં સભ્યો લઈ લઉં છું C, D, E અને X અને બીના સભ્યો હું લઈ લઉં છું D, Y અને Z, તો E માઇનસ B અથવા E છેદ B ડેશ શોધો। આનું બીજું નામ આ છે એટલે પરીક્ષામાં તમને આ રીતે પણ પૂછાય કે પછી આ રીતે પૂછાય, તો આનો આપણે વ્યાખ્યા પ્રમાણે ઘણ એ ના સભ્યો સી ડી ઈ અને એક્સ છે માઇનસ બી ના સભ્યો ડી પાઇ અને છેડ છે, તો વ્યાખ્યા પ્રમાણે ઘણ બી ના સભ્યોની બાદ બાકી છે તો બીનો સભ્ય એક પણ લખવાનો નથી, પણ જો કોઈ બીનો સભ્ય એમાં હોય તો એ પણ કેન્સલ થાય। ડી છે તો ડી કેન્સલ થયો, પાઇ અને ઝેડ નથી તો બાકીના સભ્યો રહ્યા સી ઈ અને એ, અને તફાવત ઘટના મતલબ એ માઇનસ બી કહેવામાં આવે છે। હવે આપણે આ જે થિયરીકલ ભણ્યા વ્યાખ્યાઓ ભણ્યા એ વ્યાખ્યા ઉપરથી આપણે હવે સ્વાધ્યાય તરફ જઈશું, તો સ્વાધ્યાય 1.1
दाखला नंबर एक आपणे गणीशुं अने समझीशुं। हूँ तमने जोड़े जोड़े व्याख्याओ पण बोलता जईशुं अने गणता जईशुं एटले आपणे ख्याल आवी जाय। तो हवे आ तमाम थियरिकल परथी आपणे स्वाध्याय तरफ जईशुं। तो स्वाध्याय 8.1 दाखला नंबर एक तमने थोड़ू थोड़ू हूँ वधारानुं पण कहेतो जईश। पहलो दाखलो एमां नंबर एक आवो छे, एक संतो सिक्का ने त्रण पखा उछाड़ता मेघसा अवकाशना घटको लख। जो प्लीज तमने संख्या पूछे मात्र अहींया तमारे मेघसा अवकाशना तमाम घटको लखवाना छे, परंतु जो तमे एमसीक्यू मां संख्या पूछे तो कई रीते गणवानुं एवुं तमने शीखवाडी दीधुं। पहलो प्रश्न एने एवो कीधो छे के एक सिक्काने त्रण वखत उछाड़वानो छे। हवे जो त्रणना बदले बे वखत आवे के बेना बदले एक वखत आवे तो तमाम विस्तृत तमने समझावी दऊं छुं। हवे सिक्को उछाड़वानो छे, सिक्को तो सिक्कानी बे बाजुओ होय, सिक्कानी ई बे बाजुओ एमां एक बाजु छाप होय अने बीजी बाजु कान होय। प्लीज सिक्को आवे तो मगजमां छाप अने कांटो याद रखी लेवानो। धोरण 11 मां